નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપનું ગુજરાતી પાઠશાળામાં આજે આપણે જોવાના છીએ નવ પોથી વિભાગ એ ચોરી અને પ્રાઇશી વિભાગ એ તેમજ આખા પાઠનું સોલ્યુશન જોવાના છીએ આ સિવાય જે પેલું કાવ્ય છે એનું સોલ્યુશન પણ આ ચેનલ પર મૂકવામાં આવેલું છે જો તમારે એ સોલ્યુશન જોઈતું હોય તો એ પણ તમને મળી રહેશે અને ચાલો યાદ કરીએ એ પણ છે એ આ ચેનલ પર મૂકવામાં આવેલું છે તો એ પણ સોલ્યુશન તમને મળી રહેશે જોયે વિભાગે જોડકા યોગ્ય રીતે જોડી ફરીથી લખો ચોરી અને પ્રાયશ્ચિત તો કરતા છે ગાંધીજી બીજું કૃતિ આપેલી છે ચોરી અને પ્રાયશ્ચિત તો એના સાહિત્ય પ્રકાર છે આત્મકથા ખંડ ખાલી જગ્યા પૂરો ગાંધીજીએ લખેલા પત્રો લખાણો ગાંધીજીનો અક્ષરદેહ એ ગ્રંથ શ્રેણીમાં સચવાયેલા છે ચાર ગાંધીજીએ ધતુરાના બી ખાઈને આપઘાત કરવાનું વિચાર્યું પાંચ એ મોતી બિંદુના પ્રેમ બાણે મને વિંધ્યો કેદારજી મંદિરે દીપમાળામાં ઘી ચડાવ્યું ગાંધીજીના ભાઈના હાથે સોનાનું કડું હતું આગળ જોઈએ એક વાક્યમાં ઉત્તર લખો ગાંધીજીની આત્મકથાનું નામ તો કે ગાંધીજીની આત્મકથાનું નામ સત્યના પ્રયોગો છે બીડી પીવાની કુટેવમાંથી બીજી કઈ કુટેવ આવી

આપણે જોખમ ખેડીને પણ દોષ કબૂલ કરવો જોઈએ આગળ જોઈએ બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો ગાંધીજીએ ચિઠ્ઠીમાં શું લખ્યું હતું ગાંધીજીના માંસાહારી ભાઈને દેવું થયું હતું આથી ભાઈના સોનાના કડામાંથી નાનો ટુકડો કાપી દેવું ચૂકવવામાં ગાંધીજીએ ભાઈને સાથ આપ્યો આ ચોરી કર્યા પછી ગાંધીજીને પશ્ચાતાપ થયો અને પિતાજીને ચિઠ્ઠીમાં આ ચોરી કર્યાની તેમણે નિખાલસ કબૂલાત કરી ચૌદ ગાંધીજી પ્રત્યે પિતાનો પ્રેમ કઈ રીતે વૃદ્ધિ પામ્યો ગાંધીજીએ પોતાનાથી થયેલી ભૂલોનું પ્રાયશ્ચિત ચિઠ્ઠીમાં લખીને એ ચિઠ્ઠી પિતાજીને આપી ગાંધીજીની આ ભૂલ સ્વીકારવાની વાતથી ગાંધીજી પ્રત્યે તેમના પિતાનો પ્રેમ વૃદ્ધિ પામ્યો ગાંધીજીએ ધતુરાના બી શા માટે ખાધા ગાંધીજીએ આપઘાત કરવા માટે ઝેર જોઈતું હતું તેમણે સાંભળ્યું હતું કે ધતુરાના બી ખાવાથી મૃત્યુ થાય એટલા માટે ગાંધીજીએ ધતુરાના બી ખાધા આગળ સાત આઠ લીટીમાં ઉત્તર લખો પાઠના આધારે ગાંધીજીના ગુણોનું વર્ણન કરો ચોરી અને પ્રાયશ્ચિત પાઠમાં ગાંધીજીનો સૌથી મોટો ગુણ એમની નિર્ભીકતા અને પ્રામાણિકતા છે તેમને બીડી પીવાની તડપ લાગી એને કારણે નોકરના ખિસ્સામાંથી પૈસા ચોરવાની ટેવ પડી એ બાબતનો એમણે નિખાલસપણે એકરાર કર્યો છે એ વ્યસન છૂટતું ન હતું અને વડીલોની આશા વગર કાંઈ થઈ શકે તેમ નહોતું એમને કારણે તેમને આપઘાત કરવાની ઈચ્છા થઈ પણ આપઘાત કરવો સહેલો નથી એની પ્રતીતિ થતા એ વિચાર પડતો મૂક્યો સત્તર ચોરી અને પ્રાયશ્ચિત કૃતિમાંથી તમે શું શીખ્યા અહીં તમને જે શીખવા મળ્યું એ તમે લખી શકો છો બાકી અહીં જવાબ આપેલો છે આગળ જોઈએ વિભાગ વિભાગ વ્યાકરણ નીચેના શબ્દોની સાચી શોધીને લખો ચિઠ્ઠી અને બીજું છે આગળ નીચેના શબ્દોની સંધિ છોડો પરિવતા નામ નીરવતા ભય સમાનાર્થી શબ્દ કોંસમાંથી શોધીને લખો તો હેમ એટલે સોનું અને કારજ એટલે દેવું નીચેના શબ્દોમાં કયો પ્રત્યય રહેલો છે તે જણાવો પરાધીનતા એટલે પર પ્રત્યે અસહ્ય પૂર્વ પ્રત્યય આપેલા શબ્દોના લિંગ ઓળખાવો શોખ પુલ્લિંગ દોકડો પુલ્લિંગ બીડી સ્ત્રીલિંગ નીચેના વાક્યમાંથી વિશેષણ શોધી પ્રકાર લખો આપઘાતની વાત ભૂલી જવી એવો ઠરાવ કર્યો એમાંથી વિશેષણ શોધીને તમારે જાતે છે એનો પ્રકાર લખો બીજો આગ ગાડીના ડબામાંથી ઘણી ઘણી એ માત્રા સૂચક વિશેષણ છે ચોવીસ નીચેના વાક્યમાંથી સર્વનામ શોધો મેં ધ્રુજ તે હાથી આ ચિઠ્ઠી પિતાજીના હાથમાં મૂકી મેં બીજામાં આવશે હું પછી સ્થળપદા શબ્દોના શિષ્ટ રૂપ લખો દોકડો એટલે એક રૂપિયાના સોમા ભાગનો તાંબાનો એક સિક્કો ને વેળા એટલે સમય વંશમાં આપેલા વિકલ્પોમાંથી સાચો વિરોધી શબ્દ જણાવો આજ્ઞા તો અવજ્ઞા સંધ્યા તો ઉષા નીચે આપેલા રૂઢિપ્રયોગનો સાચો અર્થ આપો જીભ ન ઉપડવી બોલવાની હિંમત ન થવી રામબાણ વાગવા અનુભવની ઘેરી અસર થવી અઠયાવીસ નીચેના વાક્યોનું કર્મણી વાક્ય રચનામાં રૂપાંતર કરો તેમણે ચિઠ્ઠી વાંચી તેમનાથી ચિઠ્ઠી વંચાઈ પુસ્તક વાંચ્યું મારાથી પુસ્તક વંચાયું ઓગણત્રીસ નીચે આપેલું વાક્ય સાદું સંયુક્ત કે સંકુલ છે તે ઓળખાવો ચિઠ્ઠીમાં બધો દોષ કબૂલ કર્યો અને સજા માંગી તો આવશે સંયુક્ત વિભાગ ડી છે લેખન વિભાગ મારા પ્રિય નેતા વિશે નિબંધ લેખન કરવાનું છે અહીં તમને આપેલું છે તમારા જે પ્રિય નેતા હોય એના વિશે પણ તમે લખી શકો છો વિદ્યાર્થી મિત્રો અહીં આ સોલ્યુશન પૂર્ણ થાય છે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને અમારા બીજા જે કંઈ વિડીયો છે એને પણ જોજો અને એમાંથી સોલ્યુશન લખજો અને જો હજુ સુધી તમે આ ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો ભૂલ્યો એને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુ મારા હેલો બે લાયકોન દબાવજો જેનાથી અન્ય વિષયોના સોલ્યુશન પણ મૂકવામાં આવે છે જેની નોટિફિકેશન તમને મળી રહે વિડીયો જોવા બદલ આભાર